નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણીમાં સ્વાધ્યાય 4.3 માં દાખલા નંબર 3 જો તમારી બુકમાં કે એક વેપારીના પેજ નંબર 177 ઉપર ત્રીજો દાખલો સ્વાધ્યાય 4.3 નો એક વેપારીના જુદા જુદા વર્ષના નફા એટલે કે લાખ રૂપિયામાં નીચે આપેલી માહિતી પરથી 5 વર્ષીય ચલિત સરેરાશનો ઉપયોગ કરીને આપણે વલણ શોધવાનું છે. જો આપણે આગળના લેક્ચરમાં 3 વર્ષીય ચલિત સરેરાશનો દાખલો જોયો, ત્યાર પછી 4 વર્ષીય ચલિત સરેરાશનો દાખલો જોયો અને હવે છેલ્લી રીત છે 5 વર્ષીય ચલિત સરેરાશ કઈ રીતે શોધવી એ. તો એમાં સૌપ્રથમ પહેલા આપણને વર્ષ આપ્યા છે 2007 થી ક્યાં સુધીના વર્ષ આપ્યા છે 2015 સુધીના. ત્યાર પછી નફો લાખ રૂપિયામાં આપ્યો છે જેને આપણે સરાળા દર્શાવશું વાય વડે, એટલે કે સમયને આપણે ક્રમ અનુસાર લખતા જશું, સમયને આપણે શું કહેશું ટી. ત્યાર પછી કોલમ છે 5 વર્ષીય ચલિત નો સરવાળો, એટલે કે 5 અહીંયા ચલિત નો તમારે શું લેવાનો છે, સરવાળો લેવાનો છે, જે કોની સામે લખવાનો છે, મિડલમાં જે સંખ્યા આવતી હોય એની સામે તમારે સરવાળો લખવાનો થશે. ત્યાર પછી કોલમ આવે છે 5 વર્ષીય ચલિત સરેરાશ નું વલણ, એટલે કે 3 વર્ષીય ચલિત સરેરાશમાં જે મિડલમાં આવતું હતું એની સામે આપણે સરવાળો લખતા હતા. 4માં થોડુંક તમારે યાદ રાખવાનું છે, જે મિડલમાં જે આવે છે, માની લો કે 4 ચલિત લીધી હોય તો બીજા અને ત્રીજી કોલમની વચ્ચે લખવાનું થશે, પરંતુ 5 વર્ષીય ચલિત સરેરાશમાં જે મિડલમાં જે સંખ્યા આવે છે એની સામે આપણે શું લખવાનું થશે, સરવાળો. 3 વર્ષીય કીધું એટલે 3 વડે ભાગવાના, 4 વર્ષીય ચલિત કીધું એટલે આપણે 4-4 બંને કિંમતનો સરવાળો લઈએ એટલે 8 વડે ભાગવાના, અને 5 વર્ષીય ચલિત સરેરાશના સરવાળાને આપણે કેટલા વડે ભાગવાના થશે, 5 વડે. તો સૌ પ્રથમ પહેલા આપણે સમય લખી લઈએ, ક્રમ અનુસાર લખશું. તો અહીંયા પહેલો ક્રમ આપશો, ત્યાર પછી 2008 ની બીજો, ત્રીજો, ચોથો, 5, 6, 7, 8 અને 9. ત્યાર પછી 5 વર્ષીય ચલિત નો શું લેવાનો છે, સરવાળો લેવાનો છે. તો 5 વર્ષીય ચલિત સરેરાશ લેશો એટલે ક્યાં સુધી લેવાની પડશે, 15 થી 17 સુધી. તો 15 થી 17 સુધીમાં વચ્ચેની સંખ્યા કઈ આવે છે, તો કે 18. તો સરવાળો કોની સામે લખવાનો થશે, 18 ની એક્ઝેક્ટ સામે. 15 + 14 + 18 + 20 +17. ત્યાર પછી આગળની એક કિંમતને છોડી દઈશું, ત્યાર પછી 5 કિંમત લેશું. તો એની એમાં મિડલમાં કઈ આવશે, 14 અને 24 ની વચ્ચે, તો કે 20 આવશે. તો એ સરવાળો કોની સામે લખવાનું થશે, 20 ની એક્ઝેક્ટ સામે. 14 + 18 + 20 + 17 + 24. એવી જ રીતના બાર ઉપરની પાછી એક સંખ્યા આપણે કાઢી નાખવાની, પછીની 5 સંખ્યા લેવાની, તેમાં જે મિડલમાં જે સંખ્યા આવતી હોય એની સામે સરવાળો લખવાનો થશે. તો કોઈ સામે લખવાનું થશે, 17 ની એક્ઝેક્ટ સામે. 18 + 20 + 17 + 24 + 27. ફરી પાછું એમ હોય ઉપરની એક સંખ્યા કાઢી નાખવાની, નીચેની 5 લેવાની, એટલે 18 નીકળી જશે ને ક્યાંથી લેવાનું સ્ટાર્ટ કરવાનું, 20 થી. 20 + 17 + 24 + 27 + 25. ફરી 20 ને કાઢી નાખવાના, ત્યાર પછી 5 સંખ્યા લેવાની, તો 17 + 24 + 27 + 25 + 23. એટલે કે 5 વર્ષીય ચલિત સરેરાશ આપણે જે લીધી છે એમાં ઉપરની 2 કોલમ અને નીચેની 2 કોલમ જે છે, એટલે કે ઉપરના 2 ખાના અને નીચેના 2 ખાનામાં કંઈ આવશે નહીં, એટલે આ બંને ખાના કેવા આવશે, એની સામે ડેશ આવશે. તો અહીંયા જે આપણે 5 ચલિત સરેરાશો લીધી છે એનો સરવાળો કુલ કેટલો થશે, તો કે 84. ત્યાર પછી 5
चलिए सरवाड़ा सो आपने लिखी है सरवाड़ा लिखो छे एनो सरवाड़ा कितना થશે તો કે 5 જો 5 માં ખાસ યાદ રાખજો જે મિડલ માં જે સંખ્યા આવતી હોય એની સામે એક્ઝેક્ટ તમારે સરવાળો લખવાનો છે ત્યાર પછીની 5 જે સંખ્યાઓ છે એનો સરવાળો કેટલો થશે તો કે 106 ત્યાર પછીની 5 સંખ્યા છે એમાં મિડલ માં જે સંખ્યા છે એની સામે આપણે સરવાળો લખો એટલે ક્રમ લેખા બને તો એનો સરવાળો જે કુલ આવે છે એ કેટલો આવે છે તો કે 113 ત્યાર પછીની 5 ચલિત નો સરવાળો કેટલો આવશે તો કે 116 છેલ્લા બે ખાના છે એ કેવા આવશે ખાલી આવશે ઉપરના બે ખાના પર કેવા આવશે ખાલી હવે પછીની જે કોલમ છે એમાં 5 વર્ષીય ચલિત નો જે સરવાળો આવ્યો છે એને તમારે 5 વર્ષીય કીધું છે એટલે કેટલા વડે ભાગવાના થશે તો કે 5 વડે તો જોડિયાસી પહેલા બે ખાના કેવા આવશે खाली આવશે 84 ભાગ્યા 5 3 ભાગ્યા 5 106 ભાગ્યા 5 113 ભાગ્યા 5 અને છેલ્લે 116 ભાગ્યા 5 છેલ્લી બંને છેલ્લા બંને ખાના છે માં કોઈ આવશે નહીં ઉપરના બે ખાના પર કેવા આવશે ખાલી આવશે તો 84 ને 5 વડે ભાગશો એટલે કેટલા આવશે 16.8 16.8 ત્યાર પછી 93 ને 5 વડે ભાગશો એટલે કેટલા આવશે તો કે 18.6 હવે 106 ને 5 વડે ભાગશો એટલે કેટલા આવશે તો કે 21.2 ત્યાર પછી 113 ને 5 વડે ભાગશો એટલે કેટલા આવશે તો કે 22.6 ત્યાર પછી 116 ને 5 વડે ભાગશો એટલે કેટલા આવશે 23.2 ઉપરના બે ખાના ને નીચેના બે ખાના કેવા આવશે ખાલી આવશે એકદમ સરળ દાખલો છે ફક્ત સરવાળા વ્યવસ્થિત કરવાના છે અને ભાગાકાર 5 ચલિત સરેરાશ કીધું છે એટલે 5 ચલિત નો સરવાળો અને મિડલ માં જે સંખ્યા આવે છે એની એક્ઝેક્ટ સામે લખવાનો અને ત્યાર પછી જે સરવાળો મળ્યો હોય એને કેટલા વડે ભાગવાના તો કે 5 વડે તો આ દાખલામાં આપને કઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કહી શકો છો બાકી જે કઈ સ્વાધ્યાય 4 માં 5 ચલિત સરેરાશના વાર્ષિક ચલિત સરેરાશના જે કઈ દાખલાઓ આપેલા છે એ બધા જ દાખલાઓ તમારે હોમવર્કમાં ગણી નાખવાના છે છતાં પણ કઈ પ્રશ્ન હોય તો તમે મને કરી શકો છો ગુડ બાય વિદ્યાર્થી મિત્રો થેન્ક